આરવના પપ્પા તો હીરાની વીંટીઓ લાવ્યા છે, પણ હું નાના હતા ત્યારે ચોપડીમાં સાચવતા, કહેતા કે આનાથી વિદ્યા આવે, પણ મેં આ એટલા માટે સાચવી રાખ્યું છે કારણ કે આ મોર મારા ગામનો હતો. મારા તરફથી તારા માટે આટલું જ. મારે મન તો આ મોર પીચ એ સૌથી મોટું ઘરેણું છે, કેમ કે એ તમે આપ્યા છે. જયરાજભાઈ, મેં બંનેની કુંડલી જોઈ, 32-32 ગુણ મળે છે. આરવ અને સોનું એકબીજા સાથે કેટલા સુંદર લાગે છે. હા, આયશાની પસંદગી કોની છે એમ? આમ તો આવી બધી વિધિઓમાં વડીલોના આશીર્વાદ હોય તો સારું થાય, પણ મેં અને સોનુએ તો બાળપણમાં જ માતા પિતા ગુમાવી દીધા હતા. અમારી સોનુને મેં ભાઈ બનીને નહીં, પિતા બનીને ઉછેરી છે. હિનાએ પણ મને એમાં ખૂબ સાથ આપ્યો છે. સાચું કહું તો અમારા ઘરે આ પ્રસંગ પણ પહેલો છે અને ખુશીના આંસુ પણ પહેલી જ વાર છે. અમારા વ્યવહારમાં કે વાલમાં કોઈ કચાશ રહી જાય તો અમને માફ કરજો. આજે મારી જિંદગીનો બહુ મોટો દિવસ છે. હું એવું નથી કહેવા માંગતો કે મારા ખભાનો ભાર કે મારી જવાબદારી ઓછી થઈ ગઈ છે, પણ હા, એટલું જરૂર કે મારા માતા પિતાના આત્માને શાંતિ જરૂર મળશે. એમની દીકરીને આજે આટલું મોટું અને સારું ઘર મળી રહ્યું છે. કુંદલભાઈ, વધુ મોટું ઘર નહીં, પસંદગી મોટી હોવી. હીરાની કિંમત એ કઈ ખાણમાંથી નીકળ્યો એની પર નથી નક્કી થતી, પણ એનું ઘડતર ક્યાં થયું, કોણે કર્યું, કેવું કર્યું એની પર એનું મૂલ્ય નક્કી થતું હોય છે. ટુડે આઈ એમ સો પ્રાઉડ ઓવર માય સેલ્ફ, માય ફેમિલી. તમે કહો ને કે તમારા માથે માવતરનો છાયો નહોતો, તો મારી અને કોકીના માથે પણ ધૂમ તખતા તડકા હતા, પણ અમે એ તડકો ક્યારે અમારા સંતાનોના માથા સુધી આવવા નથી. હું અને કોકી જો ધારત ને, તો અમારા આરવ માટે આ શહેરના જ બીજા કોઈ શ્રીમંત પરિવારમાંથી છોકરી શોધી હોત, પણ ના, અમે તમારી આયશાને પસંદ કરીએ એનું કારણ છે. હમણાં જ બાબુએ કહ્યું ને, એમની કુંડળીમાં 32 ગુણો મળી રહ્યા છે, પણ હું કહીશ કે મારા આરવ અને તમારી આયશાની જિંદગીમાં 36 ગુણો મળી રહ્યા છે. 36 ગુણો. અંતલભાઈ, જેટલી ખુશી, જેટલું અભિમાન મને મારી કોકી અને મારા સંતાનો માટે છે, બધામાં આજથી તમારી ત્રણેયની પણ ભાગીદારી.
કુંદલભાઈ, હિનાબેન, આયશા તમે ત્રણે જણા આજથી જયરાજ મહેતા ફેમિલીનો જ એક હિસ્સો છો. વેલકમ ટુ માય ફેમિલી. બાબુ, આનાથી મોટું શુભ ચોગડ્યું એકે ના હોય કે દરેકના હૈયે ચડિયા તો હરખ હોય. સગાઈની વિધિ શરૂ કરીએ.
જે રીતે બ્લડ પ્રેશર માપવાનું કે તાપમાન માપવાનું સાધનો, એવી રીતે આજે જો ખુશી માપવાનું સાધનો જ ને, તો ચોક્કસ ફાટી ગયો. ખરેખર ઠાકોરજીની કૃપા છે કે આવો શુભ દિવસ તેમણે જીવનમાં દેખાડ્યો છે. હા કુકી, યાદ છે 20 વર્ષ પહેલા 57,000 રૂપિયાના હીરાનો સોદો કર્યો હતો, પહેલો સોદો. એક્ઝેક્ટલી 7,889 રૂપિયાની કમાણી થઈ હતી. એમ લાગ્યું હતું જાણે આખી દુનિયા જીતી લીધી. ત્યાર પછી તો આદત પડવા માંડી, સોદા પર સોદા કરતા ગયા, કમાણી પર કમાણી થતી ગઈ. અને આજે કમાણીના એ શિખર પર બેઠા છીએ કે જ્યાં કમાણીનો કોઈ ગણિત જ નથી. સમયને વીતતા ક્યાં વાર લાગે છે. જયરાજભાઈ, તમારા જેવા વેવાય વેવણ મેળવવા એ કઈ મુશ્કેલ નથી. અશક્ય છે. લાભ તમને એકલાને નથી થયો, અમે પણ દીકરી આપીને દીકરો લઈ રહ્યા છે. ખાલી મીઠી મીઠી વાતોથી પેટ નથી ભરવાનું, મીઠાઈ એમને એમ પડી છે. શીઝ રાઈટ. માય ગોડ, ઓ ગોડ, માનવામાં નથી આવ્યો કે મારો આ રાજા બેટા, મારો પ્રિન્સ, આપણો આરવ લગ્ન કરવા જેટલો મોટો થઈ ગયો. નહીં, હજુ એમ જ લાગે જાણે હજુ ગઈકાલે જ એને હોસ્પિટલમાંથી હાથમાં આમ તેડીને રિક્ષામાં લઈને આવી રહ્યા હતા. આપણે એ ઘનશ્યામ, યાદ છે તને? રિક્ષાનું ભાડું પણ મેં તારી પાસે ઉછીની લીધું હતું, યાદ છે? સમયને વીતતા ક્યાં વાર લાગે છે. તમારી આ આયશે જ્યારે પહેલી વખત મારી ઓફિસમાં આવીને એ જ ક્ષણે મને લાગ્યું. કે મારા આરવની સાથે તો આ જ છોકરી જિંદગી જીવવી જોઈએ, એની સાથે જ એના એન્ગેજમેન્ટ થવા જોઈએ. લુક, ટુડે શી બીકેમ હિઝ ફિયાન્સે. તમને તો આખો દિવસ પૈસા સિવાય કઈ સૂઝતું જ નથી. નહીં, આમાં પૈસાની વાત ક્યાંથી આવી કોકી? તો કે આના ફાઇનાન્સ ફાઇનાન્સ કરો છો તે? મેં એકવાર કોમલને પૂછ્યું હતું કે આ ફાઇનાન્સ એટલે શું. તો તેણે કીધું તું કે પૈસાની વાત હોય તો ફાઇનાન્સ કહેવાય. માય ગોડ, માય કોકી ઇઝ વેરી ફની. મમ્મા, ફાઇનાન્સ નહીં, ફિયોન્સે. એટલે ગુજરાતીમાં એનો મતલબ શું થાય? આઈ ડોન્ટ નો, એટલે કે એને ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર, પણ જેની સાથે સગાઈ થવાની હોય એને ફિયાન્સે કહેવાય. વાઘ દત્તા એમ કહો ને. કોકી, એક મિનિટમાં, આ તો શું કહ્યું? વોટ દત્તા? વોટ દત્તા નહીં બેટા, વાઘ દત્તા. વાઘ એટલે વચન, અને દત્ત એટલે દેવું. જેને લગ્ન કરવાનું વચન આપ્યું છે એવી વાઘ દત્તા. કેટલો સરસ શબ્દ છે ને.
પિયાંસી કેવું ચીપ લાગે, પણ વાગદત્તા આમ વજનદાર લાગે. અરે વાતો ને વાતો માં ભૂલી જ ગઈ. સવિતા છાપ લાવજો. તો જો બેટા, સાડી તો ખાલી એક સુકનની જ લાવીશું, બાકી બધા ડ્રેસ જ છે, બધા મેં જ પસંદ કર્યા છે મારા હાથે. બધા હાથેથી જ પસંદ કરે કોકિલા, પગેથી કોઈ પસંદ કરે? અને દાગીના ખાસ તારા માટે રાતોરાત બનાવડાવ્યા છે હમણે. અરે આ તો કઈ નથી, આ તો ઇમરજન્સીમાં અર્જન્ટ બધા જેટલા મળ્યા એટલા સારા લઈ લીધા. પણ જોજે કોકી, આપણા ઘરની વહુને પગથી માથા સુધી હીરેથી મળી દેવાનો. જયરાજભાઈ, અમે તમારા લેવલના નથી એટલે. દુનિયા આખીમાં એક પણ હીરો એવો નથી બન્યો કે જે દીકરીની તોલે આવી શકે. આ તો તમારી મોટાઈ છે, બાકી અમે તમારી બરાબરી કરી શકીએ એમ નથી. સંબંધોમાં સંપત્તિની નહીં, સ્નેહની લેવડ દેવડ હોવી જોઈએ. કરેક્ટ.